विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लीमेंटरी रीडर रीड 19 मैजिक इन फंटालैंड फंटालैंड में जादू पार्ट 1 विषय विद्यार्थी मित्रों आप अभ्यास करीशु। अहीं वंस अपॉन ए टाइम डैश 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 एंड वेंट बैक। विद्यार्थी मित्रों वीडियो जोवा माटे बेसो त्यारे टेक्स्ट बुक अवश्य राखजो। पेज नंबर 87 पर विद्यार्थी मित्रों અહીંયા જે આપણું છે ચિત્ર એ પ્રમાણે નીચે પણ સ્ટોરી આપી છે। વિદ્યાર્થી મિત્રો એટલું ચોક્કસ યાદ રાખવાનું કે સ્ટોરી હંમેશા ભૂતકાળમાં હોય છે। વન્સ અપોન એ ટાઈમ કિંગ રોબિન રોલ્ડ ઓવર ફેન્ટાલેન્ડ। એક સમયે ફેન્ટાલેન્ડ પર રાજા રોબિન રાજ્ય કરતો હતો। किंग नु जेंडर क्वीन। ही हेड 10 डॉटर्स अने तेने एम के 12 दीकरीओ हती। डॉटर नु जेंडर सन। इट वॉज डिफिकल्ट टू फाइंड 10 प्रिंसेस फॉर देम अने तेमने माटे 12 राजकुमारो शोधवा माटे शोधवानु खूब ज मुश्किल हतु। प्रिंसेस जेंडर प्रिंसेस એટલે કે પ્રિન્સ અને પ્રિન્સેસ। રોબિન રોટ લેટર્સ ટુ ઓલ ધ નિયર બાય કિંગ્સ સેન્ડ યોર સન્સ ટુ માય પેલેસ। રોબિન એમ કહે છે કે નજીકના બધા રાજાઓને પત્રો લખ્યા તમારા દીકરાઓને મારા એમ કહે છે કે મહેલે મોકલો। देर विल बी ए ग्रैंड फीस्ट सिमिलर से विद्यार्थी मित्रों ए स्पेशल मील फॉर सेलिब्रेशन एंड डांस एवरी नाइट। એટલે કે રોજ રાત્રે ત્યાં એમ કે ભવ્ય મિજબાની અને નૃત્ય થશે। નાઇટ ઓપોઝિટ ડે ઇફ યોર સન ઇઝ સિલેક્ટેડ બાય એની ઓફ માય ડોટર્સ હી વિલ બીકમ માય સન ઇન લો। સન નું જેન્ડર ડોટર। હવે કહે છે કે જો તમારો દીકરો એમ કહે છે કે અથવા તો પુત્ર એમ મારી કોઈ એમ કહે છે કે એક દીકરી અથવા તો પુત્રી ધારે કે પસંદગી પામશે તો તે એમ કહે છે કે મારો જમાઈ બનશે। સન ઇન લો એટલે કે જમાઈ। એનું પણ જેન્ડર બનાવો તો સન ઇન લો ડોટર ઇન લો। મેની પ્રિન્સેસ કેમ ટુ ફંટાલેન્ડ ઘણા બધા એમ કે રાજકુમારો ફંટાલેન્ડ એમ કે આવ્યા। ધે એટ ટેસ્ટી ડિશીઝ એન્ડ ડાન્સ્ડ વિથ ધેર પ્રિન્સેસ એટલે કે તેઓએ સ્વાદિષ્ટ ભોજન લીધા અને બારે રાજકુમારીઓ સાથે નૃત્ય કર્યા। ધ પ્રિન્સેસ ડાન્સ ઓલ ધ નાઇટ બટ દે ડીડ નોટ સિલેક્ટ એની ઓફ ધ પ્રિન્સેસ એટલે કે આખી રાત એમ કહે છે કે રાજકુમારીઓ સાથે કે નૃત્ય કર્યું પરંતુ એક પણ એમ કહે છે કે રાજકુમાર તેમને પસંદ કર્યો નહીં। દે થોટ થોટ એ વિદ્યાર્થી મિત્રો થિંકનો ભૂતકાળનું રૂપ છે। આફ્ટર મેરેજ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડાન્સ સો મચ એન્ડ એન્જોય લાઈક ધીસ। પોસિબલ નું ઓપોઝિટ ઇમ્પોસિબલ એટલે કે તેમણે વિચાર્યું એટલે તેમણે અહીંયા ધ્યેય લખેલું છે એટલે કે અહીંયા રાજકુમારીઓના અર્થમાં છે કે તેમણે વિચાર્યું લગ્ન પછી કે આટલા બધા નાચગાન કરવાનું અને આ રીતે એમ કહે છે કે મોજ માણવા માટેનું શક્ય નથી। સૂન ધ કિંગ વોઝ ટાયર્ડ ઓફ ફીસ્ટ એન્ડ ડિનર્સ એટલે કે થોડાક જ સમયમાં રાજા કહે છે કે મિજબાનીઓ અને ડિનર્સ એટલે કે ખાણી પીણી એમ કહે છે કે તે ખૂબ જ એમ કહે છે કે થાકી ગયો। હી સેન્ટ ઓલ ધ પ્રિન્સેસ બે તેણે બધા જ રાજકુમારોને એમ કહે છે કે પાછા મોકલ્યા। હી ટોલ્ડ હિઝ ડોટર્સ ધેટ દે વુડ ગો ટુ સ્લીપ એટ 10 o'clock every night.
તેણે તેની દીકરીઓને અથવા તો કે પુત્રીઓને કે રોજ રાત્રે 10 વાગે સુઈ જવા માટેનું કહેવામાં આવ્યું. હી ઓલ્સો સેડ, તેણે એમ પણ કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્પેન્ડ ફોર ન્યૂ ડ્રેસીસ એન્ડ 12 પેર્સ ઓફ શૂઝ એવરી ડે. ન્યૂ નું ઓપોઝિટ ઓલ્ડ, કે હું નવા એમ કે પોશાક અને કે શૂઝ, એટલે કે અહીંયા એના જે પગરખા જે છે, પગરખાની વાત કરી આપણે, તો કે પગરખા એમ કે બાલ જોડીઓ પાછળ રોજ એમ કે હું પૈસા ખર્ચવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, આઈ એમ નોટ ગોઈંગ ટુ, બરાબર, એટલે કે આ જે વાક્ય રચના જે છે એ ભવિષ્ય સૂચક છે, બરાબર. તો શેલ વિલ ની જગ્યાએ તમારે ટુ બી નું રૂપ એટલે કે ઇઝ આર એમ વત્તા મૂળ ક્રિયાપદ વત્તા એનજી એ પ્રમાણે તમારે મૂકી દેવાનું રહેશે. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ કે રીના વિલ સેલિબ્રેટ હર બર્થડે ટુમોરો, તો એનો ટુ બી ગોઈંગ ટુ વાળી વાક્ય રચનામાં ફેરવવું હોય તો રીના ઇઝ ગોઈંગ ટુ સેલિબ્રેટ હર બર્થડે ટુમોરો. પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 88 પર ડુ યુ થિંક ધ કિંગ વોઝ રાઇટ ઇન ટેકિંગ ધીસ ડિસિઝન? હાઉ, તમને લાગે છે કે રાજા તેના નિર્ણયમાં એમ કહે છે કે સાચો હતો, અને કહે છે કે હાઉ એટલે કે કેવી રીતે. ધ 12 પ્રિન્સેસ લેફ્ટ ઇન 12 બેડ્સ ઇન એ બિગ બેડરૂમ. વિદ્યાર્થી મિત્રો, બીઈડી બેડ એટલે પલંગ અને બીએડી બેડ એટલે ખરા, એવી રીતે બિગ નું સિમિલર વેરી હ્યુઝ, બીજો કહેવાય વાસ્ટ. 12 રાજકુમારીઓ એક એમ કે છે કે મોટા શયનખંડમાં 12 પથારી એમ કે છે કે સૂતી હતી. ધે હેડ એ નર્સ, તેઓ તેમની પાસે એમ કે છે કે એક પરિચારિકા હતી, અથવા તો બીજો શબ્દ નર્સ એટલે કે દાસી. શી ટુક કેર ઓફ ધેમ એન્ડ વિશ ધ ગુડ નાઇટ, અને તે તેઓની એમ કે છે કે કાળજી રાખતી અને તેમણે ગુડ નાઇટ એટલે કે શુભ રાત્રિ પાઠવતી. નાઇટ નો ઓપોઝિટ ફરીથી ડે. એવરી મોર્નિંગ ધ નર્સ વોક ધેમ અપ, એટલે કે રોજ સવારે દાસી અથવા તો પરિચારિકા તેઓને જગાવતી. શી ઓલવેઝ ફાઉન્ડ ધેર ડ્રેસીસ એ લિટલ બીટ ડર્ટી એન્ડ શૂઝ વોર્ન આઉટ, બ્રેકેટમાં આપેલ છે, ટોર્ન ડ્યુ ટુ ઓવર યુઝ. ડર્ટી નું ઓપોઝિટ ક્લીન, મોર્નિંગ નું ઓપોઝિટ ઇવનિંગ, એટલે કે છે તેને કહે કે દરરોજ એમ કે તેઓના પોશાક થોડા ગંદા થયેલા અને પગરખા કે છે ઘસાઈ ગયેલા જોવા મળતા. સો ધ નર્સ શોવડ ધ 12 પેર્સ ઓફ શૂઝ ટુ ધ કિંગ એન્ડ સે, અને તેથી એમ કે તે પરિચારિકા અથવા તો દાસી એમ કે પેલા કે 12 જૂતાના અથવા તો પગરખાની જોડીઓ રાજાને બતાવીને કહ્યું, યોર મેજેસ્ટી એટલે કે આપ નામદાર, એવરી નાઇટ એટલે કે રોજ રાત્રે આઈ લોક ધ ડોર બટ ધ પ્રિન્સેસ ગો આઉટ સમવેર એન્ડ ડાન્સ, એટલે કે આપ નામદાર એમ કે રોજ રાત્રે હું એમ કે છે કે બારણે એમ કે તારું મારી રહું છું, છતાં પણ એમ કે છે કે રાજકુમારીઓ ક્યાંક બહાર જાય છે અને એમ કે છે કે નૃત્ય કરે છે. આઈ આસ્ક ધેમ બટ ધે જસ્ટ લાફ, હું તેમને કંઈ પૂછું છું પરંતુ તેઓ માત્ર એમ કે છે કે હસે છે. વિદ્યાર્થી મિત્રો, બટ કન્જક્શન તરીકે વપરાય છે અને બટ વિરોધાભાસ બતાવે છે. આઈ ડુ નોટ નો વોટ ટુ ડુ, અને મને ખબર નથી પડતી કે મારે એમ કે છે કે તેના વિશે એમ કે છે કે શું કરવું જોઈએ. નો ના અર્થ વિદ્યાર્થી મિત્રો કે એનો ડબલ્યુ નો એટલે જાણવું અને એનો નો એટલે ના. ધ કિંગ હેડ એન આઈડિયા,
राजा ने कहते के एक विचार आयो। ही सेंट ही सोल्जर्स इन द विलेजेस ऑफ फेंटाले અને તેણે કે કે તેના સૈનિકોને ફેન્ટાલેન નામ કે કે ગામડા વાયો કે કે મોકલ્યા વિલેજીસ સિમિલર સિટીઝ ધે એનાઉન્સ તેમને કે કે જાહેરાત કરી ધ કિંગ રોબિન વોન્ટ્સ ટુ ફાઇન્ડ આઉટ એ સિક્રેટ એટલે રાજા રોબિન એમ કે કે એક ગુપ્ત રહસ્ય કે શોધવા માંગે છે ધ પ્રિન્સેસ ગો સમવેર ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાજકુમારીઓ રાત્રિના સમય દરમિયાન કોઈ જગ્યાએ કે જાય છે હું એવર ફાઇન્ડ્સ આઉટ ધ સિક્રેટ વિધ ઇન 3 ડેઝ કેન મેરી એ પ્રિન્સેસ અને કે કે જે કોઈ પણ એમ કે 3 દિવસમાં કે આ રહસ્ય કે શોધી કાઢશે તો તેમ કે એક રાજકુમારી સાથે એમ કે લગ્ન કરી શકશે અથવા તો પરણી શકશે મેની યંગ મેન ટ્રાઈડ એટલે કે ઘણા બધા એમ કે યુવાનો એમ કે પ્રયત્ન કરી જોયો બટ નોબડી કુડ ફાઇન્ડ આઉટ ધ સિક્રેટ પરંતુ કે કોઈ પણ આ રહસ્ય કે શોધી શક્યો નહીં ગેસ એટલે કે અનુમાન કરો વેર કુડ ધ પ્રિન્સેસ ગો એટલે કે રાજકુમારી એમ કે ક્યાં જઈ શકે છે એમ કે વન ડે એ સ્ટ્રેન્જર સિમિલર વર્ડ થશે અનનોન કેમ ટુ ફેન્ટાલેન્ડ એન્ડ સો એ વુમેન પિકિંગ અપ ફાયરવુડ વુમેન નું જેન્ડર મેન ફાયરવુડ એટલે કે બર્તન માટેના જે લાકડા આવે છે તે તો એક દિવસ એમ કહેતી કે એક અજાણ્યો માણસ ફેન્ટાલેન્ડમાં આવ્યો અને તેણે કહેતી કે એક સન્નારી અથવા તો સ્ત્રીને એમ કહેતી કે બાળવા માટેના લાકડા વીંટતા જોઈ હી હેલ્પડ હર અને તેણે તેને એમ કહેતી કે મદદ કરી વિદ્યાર્થી મિત્રો આનું પેસિવ બનાવવું હોય તો બની શકે ही हेल्प्ड हर तो सी वॉज हेल्प्ड बाय हिम सो सी थैंक्ड हिम अभी विद्यार्थी मित्र यदि फक्त आपने सी थैंक्ड हिम एनु पैसिव बना हुआ है तो ही वॉज थैंक्ड बाय हर एंड से अशु कहते सो सी थैंक्ड हिम एंड से यू आर ए नाइस यंग मैन अशु कहते के तेरे कहते के तेरे जो स्त्री थी એટલે કે તેને મદદ કરી તેથી તેની સ્ત્રીએ તેને કે આભાર માન્યો અને કહ્યું તું એ કેમ કે સુંદર એમ કે યુવાન છે હું આર યુ તમે એમ કે કોણ છો કેન આઈ હેલ્પ યુ હું તમને એમ કે મદદ કરી શકું માય નેમ ઇઝ મિહિર એટલે કે મારું નામ એમ કે છે કે મિહિર છે આઈ કમ ફ્રોમ ધ નિયર બાય કન્ટ્રી ડ્રીમલેન્ડ હું એમ કે છે કે નજીકના દેશમાંથી એટલે કે ડ્રીમલેન્ડમાંથી એમ કે છે આવું છું આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ સિક્રેટ અબાઉટ ધ પ્રિન્સેસ ઓફ ધ કિંગ રોબિન અને હું રાજા એમ કે છે કે રોબિનની રાજકુમારીઓ વિશે એમ કે છે કે ગુપ્ત રહસ્ય એમ કે છે કે ઉકેલવા માંગુ છું કેન યુ હેલ્પ મી ટુ ફાઇન્ડ ઇટ આઉટ તમે મને તે ગુપ્ત રહસ્ય કે કે ઉકેલી આપવામાં મને મન કે મદદ કરશો ધ ઓલ્ડ વુમેન ક્લોઝ હર આઈઝ ફોર એ વાઇલ એટલે કે પેલી વૃદ્ધ સ્ત્રી એમ કે થોડી વાર એમ કે પોતાની આંખો એમ કે બંધ કરી હમ એમ કે નાવ આઈ સી ધેટ હમ હવે એમ કે મને દેખાય છે સી સ્ટાર્ટેડ ટેલિંગ અને તેણે કહેવાનું શરૂ કર્યું ધ પ્રિન્સેસ વિલ ગીવ યુ એ ગ્લાસ ઓફ જ્યુસ વિથ સમ મેડિસિન ઇન ઇટ એટલે કે પ્રિન્સેસ એટલે રાજકુમારીઓ મેડિસિન એટલે કે જે દવા જ્યુસ એટલે રસ તો કહે છે કે રાજકુમારી તને કે દવા મેળવેલા એમ કે છે કે રસનો એક પ્યાલો આપશે ડુ નોટ ડ્રિંક ઇટ ડિંગ દેટ જ્યુસ એટલે કે તે રહેશે એમ કે પીતો નહીં અધરવાઇઝ યુ વિલ ફોલ એસ્લી એટલે કે નહીં તર એમ કે તને એમ કે ઊંઘ આવી જશે એન્ડ હિયર આર 3 મેજિક સીડ્સ અને એમ કે આ 3 એમ કે જાદુ બીજ લે વેન યુ ઇટ એ સીડ નો બડી કેન સી યુ ડ્યુરિંગ ધ ડે અને તું જ્યારે એમ કે એક બીજ ખાઈશ
अथवा तो लाइफ तारे एम के दिवस दरमियान तने कोई पण एम के जोई सकसे नहीं। मे टूक द सीट्स थैंक द ओल्ड लेडी एंड वेन टू द पैलेस। ओल्ड नो ऑपोजिट यंग, लेडी नो जेंडर जेंटलमैन। हम शू कहे मिहिरे एम के बीच लीधा, पेली वृद्ध स्त्री ने कहते आभार मान्यो अने ते एम कहते के महले गयो। इन द इवनिंग ही वॉज टेकन टू द रूम नेक्स्ट टू द प्रिंसेस बेडरूम। अने के सांजे तेने के राजकुमारी ना शयन खंड बाजू ना खंड में एम के लई जवामां आव्यो। आफ्टर ए व्हाइल द एल्डेस्ट प्रिंसेस एस्पोरा केम एंड गेव ए ग्लास ऑफ जूस टू हिम। अने थोड़ी वार में कहते सौथी मोटी राजकुमारी एम कहते एस्पोरा आवी अने तेने कहते रसनो प्यालो आप्यो। ड्रिंक दीस सो यू विल नॉट फॉल एस्लीप। एटले के आ एम कहते के पी जाओ जेथी एम के तमने ऊंघ नहीं आवे। कहते सी लाफ एंड वेंट बैक, तेनी नी हसी अने के पाछळ पाछी एम कहते चाली गई। तो विद्यार्थी मित्रों अहीं गई 19 मैजिक इन फैंटालैंड कॉम्प्रिहेंशन वन सपन ए टाइम डेस एंड वेंट बैक पूर्ण करिए छे। अहीं कॉम्प्रिहेंशन ना प्रश्नो जवाब आपे छे What did the nurse find every morning? Every morning the nurse found princess dresses dirty and their shoes worn out. Second, what did the princess do every night? Every night the princess went out somewhere and danced. Third, what was the reward? Answer, anyone who found out the secret within 3 days would marry a princess. तो विद्यार्थी मित्रों अहीं आपने जे 19 मैजिक इन फंटालैंड नो पार्ट 1 पूर्ण करी छे, पार्ट 2 मां आपणे आगळ जोईशुं।